રાપર તાલુકામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 131મી જન્મ જયંતિની ઉજવણી ભવ્યતા ભવ્ય રીતે કરવામાં આવી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ આ ઉજવણી કરવામાં આવી હતી. 14 એપ્રિલ એટલે દેશના બંધારણના ઘડવૈયા ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની 131મી જન્મ જયંતિ જેની ઉજવણી આજરોજ કરવામાં આવી. વાગડ વિસ્તારના રાપર શહેર તેમજ વાગડ વિસ્તારમાં આવેલા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 131મી જન્મજયંતિની ઉજવણી કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. રાપર શહેરના ક્વાટ રોડ પર આવેલા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર પહેરાવી ઉજવણી કરવામાં આવી, જેમાં રાપર ભાજપ દ્વારા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સાથે સાથે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની આ ઉપસ્થિતિ જે છે તે પ્રમાણે આયોજન કરવામાં આવ્યું હતું. અનુસૂચિત જાતિ મોરચો, ભારતીય જનતા પાર્ટી તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ સંગઠનો, અનુસૂચિત જાતિ શિક્ષક મંડળ, અનુસૂચિત જનજાતિ સમુદાય, ખેતી મંડળ વગેરે દ્વારા બાબા સાહેબ આંબેડકર દલિત વિકાસ ટ્રસ્ટ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર યુવા ગ્રુપ ભૂટકિયા, એસસી એસટી આરોગ્ય વિભાગ, કર્મચારી મંડળ સહિત અનેક સંગઠનો ઉપસ્થિત રહ્યા હતા. રાપર શહેરમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની ભવ્ય જે છે તેમાં ભીમ જયંતિ નિમિત્તે મહારેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં તમામ સંગઠનના આગેવાનો આ રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યકરો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાપર શહેરમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 131મી જન્મજયંતિની ઉજવણી કરવા માટે રાપર પોલીસ ઇન્સ્પેક્ટર એમ એન રાણા, પીએસઆઈ વી એલ પરવાર તેમજ પોલીસ કર્મચારીઓ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દીધો, જેથી કોઈ અનિચ્છનીય બનવા કે કોઈ અઘટિત ઘટના ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. શોભાયાત્રા બાદ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે આવેલા વિવિધ કાર્યક્રમો હોલ ખાતે એક સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તમામ સંગઠનોના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે એકતા પર એનડી ના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સિદ્ધાંતોને અનુસરવા માટે અને કાર્ય કરવા માટે સંકલ્પ લઈ અને હાકલ અને અપીલ કરવામાં આવી હતી. આમ ભારતીય જનતા પાર્ટી સહિતના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપ શહેર પ્રમુખ ઉમેશભાઈ સોની, ભીખુભા સોઢા, બળવંતલાલ ઠક્કર સહિતના અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. આમ ભારતીય જનતા પાર્ટી, અનુસૂચિત જાતિ મોરચો, ભારતીય જનતા પાર્ટી શહેર મંડળના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. એસસી એસટી સેલ, ઓબીસી તેમજ લઘુમતી સમુદાય પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર યુવા ગ્રુપ, બહુજન ચેરિટેબલ ટ્રસ્ટ, મધાતા ગ્રુપ, વાલ્મીકી સંગઠન, ફૈઝે પતન યુવા ગ્રુપ, એકલ નારી શક્તિ સંગઠન, સમસ્ત રાપર મેઘવાડ સમાજ ટ્રસ્ટ, અનુસૂચિત જાતિ શિક્ષક મંડળ, અનુસૂચિત જાતિ સમુદાય ખેતી મંડળ વગેરે મંડળો ઉપસ્થિત રહ્યા હતા. ગૌરવ અપાયું છે તેવા બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર, ભારત રત્ન બાબા સાહેબ આંબેડકરની આજે 131મી જન્મજયંતિ છે ત્યારે રાપર શહેર ભાજપ અને અનુસૂચિત મોરચા દ્વારા આજે એમની પ્રતિમાને હારારોપણ કરી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા. રાપર તાલુકા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા ધારાસભ્યને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જૂનું પેન્શન યોજના લાગુ કરવા માટે આવેદનપત્ર અપાયું હતું. આજરોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 131મી જન્મજયંતિ નિમિત્તે રાપર તાલુકાના વિવિધ કર્મચારીઓના મોરચા દ્વારા કર્મચારીઓને પેન્શન યોજના રાજ્ય સરકાર દ્વારા લાગુ કરવામાં આવી તે માટે આજરોજ રાપર શહેરમાં આવેલા અયોધ્યાપુરી કુમરશાળા ખાતે રાપર તાલુકામાં આવેલા કર્મચારીઓ જેમાં શિક્ષક મંડળ, આરોગ્ય તલાટી મંડળ, માધ્યમિક શિક્ષણ મંડળ, મહેસૂલ સહિત રાજ્યના વિવિધ પ્રકારના વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ જોડાયા હતા, જે જૂની પેન્શન યોજના ચાલુ કરવાની માંગ કરવામાં આવી છે. રાજ્યભરમાં આજે જે તે વિસ્તારના ધારાસભ્યોને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જે અંતર્ગત આજે રાપર તાલુકા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા રાપરના ધારાસભ્ય સંતકબેન અરેઠિયાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અરજણભાઈ ડાંગર, જિલ્લા તલાટી મંડળના પ્રમુખ વિજયગીરી ગૌસ્વામી, રાપર તાલુકા તલાટી મંડળના પ્રમુખ જસવંતસિંહ સોલંકી, આરોગ્ય કર્મચારી મંડળના રામજીભાઈ પરમાર, ગ્રામસેવક મંડળના સંજયભાઈ રાઠોડ સહિત માધ્યમિક શિક્ષણ સંઘ સહિતના રાજ્ય સરકારના વિવિધ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં આંબાભાઈ મકવાણા, મહાદેવભાઈ કાગ, વિપુલભાઈ પટેલ, સૂર્યશંકર ગૌર, મનજીભાઈ ચાવડા, અશોક ચૌધરી, હિતેશ પ્રજાપતિ, મિતેશ પટેલ, ગજુભાઈ ચૌહાણ, સુરેશ ઠાકોર, ભૂરાભાઈ પરમાર, યોગેશ સોઢા,
ચેતન સોનાગ્રા, જસવંત લેવવા, જીતેન્દ્ર સિંગવા, દીપક ચૌધરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે રાપરના ધારાસભ્ય સંતકબેન આરેઠિયાના કાર્યાલય ખાતે કર્મચારીઓ આવેદનપત્ર આપવા ગયા ત્યારે ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા ન હતા કે ના કોઈ જવાબદાર વ્યક્તિ હાજર જોવા મળ્યા હતા. ના મળેલા એટલે કર્મચારીઓએ ધારાસભ્યના કાર્યાલય ખાતે ફરજ બજાવતા કર્મચારીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી, પરંતુ ધારાસભ્ય હાજર ન રહેતા કર્મચારીઓની રજૂઆત કોણ સાંભળશે અને કેવી વ્યથા કોની પાસે રજૂ કરવાની તે ચર્ચા હવે જાગી છે. આજે રાપર તાલુકાના વિવિધ કર્મચારીઓના મોરચાની રજૂઆત રાપરના ધારાસભ્ય સાંભળી શક્યા ન હતા. આમ હાલમાં સમગ્ર ગુજરાતમાં વિવિધ આંદોલનો ચાલી રહ્યા છે. એક તરફ શિક્ષકોથી લઈને તમામ લોકો હવે આંદોલનના મૂળમાં આવી રહ્યા છે અને આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે. એક તરફ બેરોજગાર વિદ્યાર્થીઓ અને પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ પણ વિવિધ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરી અને આ આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે, ત્યારે જૂની પેન્શનની યોજના લાગુ કરવા માટે સરકારની સામે બોયો ચડાવતા કર્મચારીઓ જોવા મળી રહ્યા છે. આવનાર સમયમાં વધુ ને વધુ જલ્લદ આંદોલનો થશે તેવા એધાણ વર્તાઈ રહ્યા છે. મહામાનવ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ગુજરાત રાજ્યના તમામ કર્મચારી મિત્રોનો એક કર્મચારી સંયુક્ત મોરચાની રચના થઈ અને અમારી વર્ષો જૂની માંગણી જૂની પેન્શન યોજના ચાલુ કરવા માટેની લડતનો આજે રાપર તાલુકા સંયુક્ત કર્મચારી મંડળ દ્વારા અત્રે કાર્યક્રમ કર્યો. આ કાર્યક્રમ પૂરો કરી અને અમે માનનીય ધારાસભ્યશ્રીને આવેદનપત્ર આપશું અને અમારી આ લડત જ્યાં સુધી અમને અમારો હક નહીં મળે હવે રાજ્ય સરકાર દ્વારા તલાટીઓ તથા શિક્ષકોના જે પેન્શન યોજના બંધ કરવામાં આવી છે તે બાબતમાં આપનું શું કહેવું છે? વર્ષ 2005થી કર્મચારીઓને જે પેન્શન મળતું એ પેન્શન યોજના બંધ કરી અને એનપીએસ લાગુ કરી જેના કારણે બહુ ઓછું પેન્શન મળે છે. જે હળહળતો અન્યાય છે અને આ અન્યાય અમે ક્યારેય સાંખી નહીં લઈએ. અમારી જૂની પેન્શન યોજના ચાલુ થાય.